હેલો ફ્રેન્ડ્સ, હું સોનલ પટેલ બરોડાથી. મને હાઈટેસ હર્નિયાનું ઓપરેશન કરાવે આજે 1 વર્ષ પૂરું થયું. મારું ઓપરેશન અમદાવાદના ડૉક્ટર ચિરાગ ઠક્કરે કર્યું હતું. મને 10 વર્ષથી હાઈટેસ હર્નિયાનો પ્રોબ્લેમ હતો અને જ્યારે હાઈટેસ હર્નિયા હતું ત્યારે મને પેટમાં જલન થતી હતી, વોમિટ થતી હતી, મોઢામાં છાલા પડતા હતા, હું ખાવાનું નથી ખાઈ શકતી, કામ નથી કરી શકતી, ઘણા બધા પ્રોબ્લેમ હતા. અને ઓપરેશન કરાવ્યા પછી આ પ્રોબ્લેમ મારા સોલ્વ થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું સોનલ પટેલ બરોડાથી. મને 10 વર્ષથી હાઈટેસ હર્નિયાનો પ્રોબ્લેમ હતો. મારા 3 ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. 3 ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવા છતાં પણ મને સારું નહોતું થતું. સારું નહીં થવામાં મને એવું હતું કે બોડીમાં જલન બહુ થતી હતી. બોડીમાં જલન થવાની સાથે મને ગળામાં છાલા પડી જતા હતા, મોઢામાં છાલા પડતા હતા અને ખોરાક નહોતો લેવાતો. એટલી બધી પેટમાં જલન થતી હતી કે નોર્મલ પાણી પણ હું નથી પી શકતી અને નોર્મલ ખાવાનું પણ હું નથી ખાઈ શકતી. 10 વર્ષ તો મેં ખાવાની તો કેર કરી જ કરી, પણ હું સાથે યોગા, મેડિટેશન એ બધું પણ કરતી હતી. છતાં પણ હું મેન્ટલી વીક થઈ ગઈ, કારણ કે મને બોડીમાંથી જલન જતી નથી અને ખાવાનું નથી ખાઈ શકતી, એટલે વીક થઈ ગઈ મેન્ટલી અને ફિઝિકલી. પછી મને એવું થવા લાગ્યું કે હવે મને ક્યારેય સારું નહીં થાય, કે મને એવું થયું કે મારી લાઈફ પૂરી થઈ ગઈ. મને તો એવું થઈ ગયું, પણ સાથે મારા ફેમિલી પણ એટલા ફેમિલીને પણ એટલું દુઃખ થતું હતું, એ લોકો પણ એટલા નર્વસ થઈ ગયા. અને છેલ્લા તો હું છેલ્લા 2-3 મહિના તો એવું થયું કે હું કોઈ ડૉક્ટરને બતાવવા જ નથી જતી. હું એટલી બધી મેન્ટલી સ્ટ્રેસ રહેવા લાગી કે મને કોઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી જ નથી હવે. પણ તો પણ મને એક આશા હતી કે કંઈક આનું ઓપ્શન હશે. તો સર્જરીનો ઓપ્શન હતો એ મને ખબર હતી, પણ ડૉક્ટરની એડવાઇસ લેવાથી એ લોકો એવું કહેતા હતા કે આ સર્જરી સક્સેસ નથી જતી. તો હું એ કન્ફ્યુઝનમાં હતી કે સક્સેસ નથી જતી તો શું થતું હશે એમાં. એટલે હું એના માટે વિડીયો જોયા કરતી હતી યુટ્યુબ પર. તો એક દિવસ અમદાવાદના ડૉક્ટર ચિરાગભાઈનો વિડીયો જોવામાં મને આવી ગયો અને એક જ વિડીયો એમનો જોવાથી મને સમજ પડી ગઈ કે શું કહેવા માગે છે. અને સર્જરીથી મને સારું થઈ શકે છે એવું મને ખબર પડી ગઈ, એટલે તરત એમનો કોન્ટેક્ટ કર્યો, એમને બતાવવા ગયા અને એમને મળ્યા એ જ દિવસે અમે લોકોએ સર્જરી કરાવવા માટેનું ડિસિઝન લઈ લીધું. મારી સર્જરી ડિસિઝન લીધા પછી મારી સર્જરી 5 દિવસમાં જ કરી નાખી. સર્જરી સક્સેસ થઈ ગઈ, હું ઘરે આવી ગઈ. 1 મહિનો રેસ્ટ કર્યા બાદ હું મારી નોર્મલ લાઈફ જીવવા લાગી અને એ નોર્મલ લાઈફમાં જે મેં ફીલ કર્યું કે 10 વર્ષમાં હું એટલી સ્ટ્રેસ રહેતી હતી કે જે 10 વર્ષ સુધી મેં જે ફૂડ નથી ખાધું કે એ ફૂડ હું ટેસ્ટ કર્યા, ફૂડના ટેસ્ટ કર્યા મને એવી ખબર પડી કે આવો આ ફૂડનો ટેસ્ટ તો મેં પહેલી વાર કર્યો. લાઈક એવા મને એટલા બધા પોઝિટિવ અનુભવ થયા મારી લાઈફમાં કે જે મેં જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી મારા માટેની, મારા ફેમિલીએ પણ કે હવે ક્યારેય સારું નહીં થાય. પણ અત્યારે હું ધીરે ધીરે કરતા 1 વર્ષ થયું મારા ઓપરેશનને અને 1 વર્ષમાં મારી અંદર જે ચેન્જીસ બોડીથી લઈને માઇન્ડના પણ માઇન્ડના એટલા માટે કે હું જે પહેલાં હાઈટેસ હર્નિયાને લઈને એના વિશે જ વિચાર્યા કરતી હતી કે મને આમ કેમ થાય છે,
મને આ આવું થાય છે તો હું એના માટે શું કરું, હું આ ના ખાઉં તો મને સારું રહેશે કે હું આમ ના ફરું તો મને આવું સારું રહેશે, એ બધી વસ્તુ મને થવા લાગી હતી. તો એ મારું સર્જરી પછી જે મારી અંદર બદલાવ આવ્યો, લાઈક મારી ન્યૂ લાઈફ, અને હું એને અત્યારે એ લાઈફને એટલી બધી એન્જોય કરું છું. ઓપરેશન કરાવ્યા પછી જે ડૉક્ટરે મને ટિપ્સ આપી હતી, જેવી કે વોકિંગ કરવાનું, યોગા કરવાના, મેડિટેશન કરવાનું, હેલ્ધી ફૂડ લેવાનું, પોઝિટિવ થિંક કરવાનું, હું એ બધી વસ્તુનો ફોલો કરું છું અને એક વર્ષથી મને કોઈ પણ પ્રોબ્લેમ નથી. હું હેલ્ધી છું અને બહુ જ મને પહેલાં કરતાં સારું છે, કે કોઈ એવી કમ્પ્લેન નથી કે મને જલન થાય છે કે મોઢામાં છાલા પડ્યા છે. અને એના માટે હું ડૉક્ટર ચિરાગને જ આભારી છું. થેન્ક યુ સો મચ.